સર્વે મિત્રોને નમસ્કાર. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની જાહેરાત આવી ગઈ છે. આ યોજના અંતર્ગત જેમના બાળકો ધોરણ 1માં એડમિશન લેવાનું છે તેમના માટે ખાસ ઉપયોગી આ વિડીયો રહેશે. આ યોજના અંતર્ગત જેમના બાળકોની ઉંમર 31/5/2022 રોજ, ખાસ યાદ રાખજો, 31/5/2022 રોજ 5 વર્ષ પૂર્ણ થયા હોય તેમને ધોરણ 1માં એડમિશન આપવામાં આવે છે, તે પણ ફ્રીમાં. જે તમારી આજુબાજુમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલ છે તેમાં ધોરણ 1માં તમને સાવ ફ્રીમાં એડમિશન આપવામાં આવશે, અને તે પણ ધોરણ 12 સુધી તમારે કોઈ પણ જાતની અભ્યાસને લગતી ફી ભરવાની થશે નહીં. તો આ યોજનામાં તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે, તેના માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, કઈ તારીખ ઇમ્પોર્ટેન્ટ છે ફોર્મ ભરવા માટેની, તેની સંપૂર્ણ માહિતી મેળવશું. તે પહેલાં આપે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે. તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે આમાં ઇમ્પોર્ટેન્ટ તારીખ કઈ કઈ છે. ફોર્મ ભરવા માટેની તારીખ કે કેટલી તારીખ સુધીમાં તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, તે બધી માહિતી આપણે જોઈએ. તો તારીખ 21/3/2022 રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આવી ગઈ છે. આજની તારીખ 27 છે. તારીખ 29/3/2022 સુધી ડોક્યુમેન્ટ એકઠા કરવાનો સમય આપવામાં આવ્યો છે. તમારે 29/3 સુધીમાં તમારા બધા ડોક્યુમેન્ટ છે તમારે ભેગા કરીને રાખવાના રહેશે. જો કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો જે મામલતદાર કે ગ્રામ પંચાયતમાંથી કઢાવવાનું થતું હોય તો એ કઢાવી લેશું. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની પણ આપણે હમણાં માહિતી મેળવશું. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 30/3/2022 થી 11/4/2022 સુધી, એટલે કે 12 કે 13 દિવસ માટે જ આ ફોર્મ ભરવામાં આવશે. ત્યારબાદ આના ફોર્મ ભરાશે નહીં. ત્યારબાદ 26/4/2022 રોજ પ્રથમ રાઉન્ડ આનો બહાર પડી જશે. 26 તારીખે પહેલો રાઉન્ડ બહાર પડી જશે કે કયા બાળકોને કઈ સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું છે. તમારી આજુબાજુ 8 કે 10 કિલોમીટરના એરિયામાં જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો આવી હોય તેમાંથી તમે કોઈ પણમાં એડમિશન મેળવી શકો છો, તે પણ વિના મૂલ્યે. તો તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ચાલો તેની માહિતી મેળવીએ. તો આ ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો બાળકનો જન્મ તારીખનો દાખલો જોશે, ત્યારબાદ આધાર કાર્ડ જોશે, પછી કૂપન એટલે કે રેશન કાર્ડ જોશે, જાતિનો દાખલો જોશે, આવકનો દાખલો જોશે, લાઇટ બિલ જોશે, માતા પિતાના આધાર કાર્ડ અને બેંક પાસબુક, ત્યારબાદ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ જોશે. ક્યાંથી કયું ડોક્યુમેન્ટ કઢાવવું ને ક્યાં ક્યાં એપ્રુવ થશે તેની આપણે માહિતી મેળવી લઈએ કે જે તેની વેબસાઇટ ઉપર જ આપવામાં આવી છે. એ વેબસાઇટ છે RTE.ORP.gujarat.com. તમે ગૂગલની અંદર ફક્ત RTE ગુજરાત લખશો એટલે આ વેબસાઇટ પહેલી જ આવી જશે. અહીંયા તેની જાહેરાત પણ આપવામાં આવી છે અને ફોર્મ માટે આવશ્યક દસ્તાવેજો તેની પણ માહિતી આપવામાં આવી છે. તો તેની માહિતી આપણે મેળવી લઈએ. રહેઠાણનો પુરાવો, તો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ ચાલશે, પાસપોર્ટ ચાલશે, વીજળી બિલ ચાલે, પાણી બિલ ચાલે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઉપર મુજબના કોઈ પણ એક આધાર કાર્ડ, રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી. આ બધાય હોય તમારે ત્યાં રહેઠાણના પુરાવામાંથી કોઈ પણ એક એડ્રેસ આટલી વસ્તુમાં લખેલ હોય તો તમારે રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી. આ ડોક્યુમેન્ટ માન્ય રહેશે. જો આટલામાંથી કોઈ એકેય ન હોય તો તમારે રજીસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1998 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. જો ન હોય તો નોટરી કરાવેલ હોય તો તે માન્ય રહેશે નહીં. પણ આટલામાંથી કોઈ પણ એકમાં તમારે તમે જ્યાં અત્યારે રહો છો ત્યાંનું એડ્રેસ હોય એટલે તમારે બીજી કશી વસ્તુની જરૂર નથી. ફરી પાછું રહેઠાણના પુરાવાની આપણે વાત કરી લઈએ. આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ, આટલામાંથી કોઈ પણ એક તમારા નામનું હોવું જોઈએ, એટલે કે વાલીના નામનું હોવું જોઈએ એટલે ચાલશે. માતા અથવા તો પિતા કોઈ પણ એક ન હશે એટલે ચાલશે. ત્યારબાદ વાલીનું જાતિ પ્રમાણપત્ર જોશે. જો તમે કેટેગરીનો લાભ મેળવવા માગતા હોય
ઓબીસી છે, એસટી છે, એસસી છે, તો એનો લાભ મેળવવા માંગતા હોય તો મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર બાળકનું જો હશે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ કોઈ પણ હોય તે પણ ચાલશે. અથવા તો વાલીનું નોટરાઇઝ સોગંદનામું, આ કોઈ પણ એકમાંથી ન હોય તો વાલીનું નોટરાઇઝ સોગંદનામું હોય તો પણ એ પણ ચાલશે, પણ જન્મનું પ્રમાણપત્ર તો હોય જ છે. ત્યારબાદ ફોટોગ્રાફ, કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર માટે ખાસ ઉપયોગી વાલીનું આવકનું પ્રમાણપત્ર. ઘણા કહેતા હતા કે તાલુકાનું ચાલશે કે નહીં ચાલે, ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ કે એમાં તાલુકાની સહી જોઈએ કે નહીં, તે બધું આમાં ચોખવટ કરી આપવામાં આવ્યું છે. આવકનો દાખલો મામલતદારશ્રી દ્વારા અથવા તો તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. પાછું એ પણ લખ્યું છે, ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તારીખ 1/4/2019 પછીનો માન્ય ગણાશે. અત્યારે જે 3 વર્ષવાળો ફોટાવાળો આવે છે ઓનલાઈન ડિજિટલી, તે માન્ય રાખવામાં આવશે. હાથનો લખેલો આમાં માન્ય રાખવામાં નહીં આવે. ગ્રામ પંચાયતનો આવકનો દાખલો ચાલશે આમાં, પણ ઓનલાઈન કાઢવામાં આવેલો હોય તે જ ચાલશે. ત્યારબાદ જો બીપીએલ સ્કોર હોય 0-20ની કેટેગરીમાં તો તે જોડવાનું રહેશે, ન હોય તો જોડવાની જરૂર નથી. જાતિનો દાખલો, વિચરતી જાતિઓ, વિમુક્ત જનજાતિઓ, તે બધાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે. કોઈ અનાથ બાળક હોય તો જિલ્લા, આ હોય તોની જરૂર છે, ન હોય તો જરૂરિયાત નથી. પછી સંભાળ સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક હોય તો બાળગૃહના બાળકો માટે એનું પ્રમાણપત્ર બધાના જોઈએ, જો હોય તો. બાળ મજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો હોય તો, પછી ખાસ જરૂરિયાત દિવ્યાંગ બાળકો હોય તો, શહીદ થયેલ જવાનના બાળકો હોય તો તેનું તે સંબંધિત અધિકારીનો દાખલો જોઈએ. સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે તો એ ઓફિસિયલનો દાખલો જોશે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય બાળકો તો તે આંગણવાડીનું પ્રમાણપત્ર ICDS ઓફિસમાંથી મેળવેલ પ્રમાણપત્ર રજૂ કરશો તો વધુ સારું રહેશે, તો તમને એડમિશન મળવાની શક્યતા વધી જશે. ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ જોશે, વાલીનું આધાર કાર્ડ જોશે, બેંકની વિગતોમાં બાળક કે વાલીનું બેંક ખાતાની પાસબુકની ઝેરોક્સ જોશે. આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ફોર્મ ભરવા માટે જોશે. ત્યારબાદ બીજી એક અગત્યની સૂચના આપવામાં આવી છે કે ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેશે નહીં. તમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દો ત્યારબાદ પ્રિન્ટ આઉટ લઈને વાલી પાસે રાખવાની રહેશે અને ક્યાંય તમારે આપવા જવાની રહેશે નહીં. ફોર્મ કેમ ભરવું તેનો વિડીયો મારી આ જ યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે કે આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય. અત્યારે તમે જો ડોક્યુમેન્ટ ભેગા ન કરી લીધા હોય તો આટલા ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો તો તમને ફોર્મ ભરવામાં સરળતા રહે, કેમ કે ફોર્મ ભરવાનો સમયગાળો ખૂબ ટૂંકો આપવામાં આવ્યો છે. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો, આપનો પ્રતિભાવ અવશ્ય આપજો. આપે ડોક્યુમેન્ટ તૈયાર કરી લીધા છે કે કેમ, હા કે ના, તેનો પણ જવાબ આપજો. અને જેમના બાળકો નાના છે કે જેમના બાળકોને ધોરણ 1માં, પહેલા ધોરણમાં એડમિશન લેવાનું છે, તેમના માટે આ ખાસ ઉપયોગી વિડીયો છે, તો તેમના સુધી આ વિડીયો પહોંચાડવામાં મદદ કરજો, જેથી કરીને તેમના બાળકો પણ પ્રાઇવેટ નિશાળમાં તે પણ મફતમાં ભણી શકે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળશું આવતા નવા વિડીયોમાં કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય. એ પહેલા આપે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે.